નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે વિષય ગણિત ગમ્મત. વિષય ગણિત ગમ્મત પૂર્ણાંક વર્તન ભાગ બે. ભાગ બે પાઠ ચાર. દસ દસની ગણતરી. દસ દસની ગણતરી તો અગાઉ આપણે એક ભાગ ભણી ગયા. આજે આપણે બીજો ભાગ ભણીશું. દસ દસની ગણતરીમાં આજે આપણે બીજો ભાગ ભણીશું. એમાં આપણે પહેલા ભાગમાં એકમ દશક ભણી ગયા. ટીકલું ખેડૂત પિલ્લુઓની વાત આપણે એ સાંભળી, બરાબર ને? તો હવે આજે આપણે જોઈશું ખાલી સ્થાન પૂરો. ખાલી સ્થાન પૂરો, જે ખાલી હોય એ સ્થાન આપણે પૂરવાના છે, બરાબર? તો ખાલી સ્થાનમાં આપણને આપ્યું છે એકમ અને દશક. દશક અને એકમ, તો દશક અને એકમમાં આપણે મણકા ઘોડી ગણવાની છે અને એકમ અને દશક લખવાના છે. એકમ અને દશક લખવાના છે. અગાઉ આપણે એકમ અને દશક તો ભણ્યા, અગાઉ આના આ આગળના પ્રશ્નમાં જ આપણે એકમ અને દશક શીખ્યા, બરાબર ને? પહેલા સંખ્યા ગણી, કોને એકમ કહેવાય કોને દશક કહેવાય એની સમજૂતી મેળવી. તો આપણે આમાં જોઈએ ખાલી સ્થાન પૂરો, એમાં દશક અને એકમ. તો આપણે મણકા ઘોડી ગણીને આપણે અહીંયા ખાલી જે ખાલી સ્થાન આપ્યા છે એ પૂરા કરવાના છે. પહેલાં આપણે ગણવાના કેટલા મણકા છે એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. એ લખવાનું છે. તો એક બે ત્રણ ચાર પાંચ ને છ, કેટલા છે? છ છે. તો અહીંયા છ લખીશું. અને આ કેટલા છે? આ સાઈડ દશકમાં કેટલા મણકા છે? એક અને બે. એક અને બે, બે એટલે બે દશકના સ્થાનમાં છે. બે દશકના સ્થાનમાં છે એટલે બેની સ્થાન કિંમત કેટલી થાય? તો બેની સ્થાન કિંમત દશકમાં છે બે એટલે બેની સ્થાન કિંમત 20 થાય. કેટલી થાય? 20 થાય. અને જ્યારે સ એકમમાં છે તો સ ની સ્થાન કિંમત 7 થાય. 20 વત્તા સ બરાબર કેટલા થાય? 20 અને સ કેટલા થાય? કેટલા થાય? 26. 20 વત્તા સ બરાબર 26. તો 26 થાય. કેટલા થાય? 26 થાય, બરાબર. બે નંબર. તો એકમમાં કેટલા છે? તો એકમમાં એક છે. એકમમાં એક જ છે. તો એકમની એકની એક છે તો આપણે અહીંયા એક લખીશું. અને દશકમાં કેટલા મણકા છે આપણે ગણીએ મણકા ઘોડીમાં? એક બે ને ત્રણ. તો કેટલા છે? ત્રણ છે. તો અહીંયા આપણે લખીશું ત્રણ. તો ત્રણ, તો એકમમાં એક છે. એકમમાં શું છે? એક છે. તો એકમમાં એકની સ્થાન કિંમત કેટલી થાય? એક થાય. એકની સ્થાન કિંમત એક જ થાય. અને ત્રણ દશકમાં છે. ત્રણ દશકમાં છે એટલે ત્રણની સ્થાન કિંમત કેટલી થશે? ત્રણની સ્થાન કિંમત કેટલી થાય? ત્રણ દશકમાં છે એટલે એની સ્થાન કિંમત 30 થાય. કેટલી થાય? 30 થાય. આ મેં તમને સમજાવ્યું હતું કે દશકમાં ત્રણ હોય કે બે હોય તો 10, એક હોય તો 10 થાય, બે હોય તો 20 થાય અને ત્રણ હોય તો 30 થાય. એ મેં તમને અગાઉ સમજાવ્યું છે એટલે તમને ખબર તો પડી જ હશે. 30 આના ત્રણની સ્થાન કિંમત 30 થાય. 30 વત્તા 1 બરાબર કેટલા થાય? 30 અને 1, 30 વત્તા 1 બરાબર એ બંનેનો સરવાળો કરવાનો એટલે કેટલા થાય? 30 ને 1 31 થાય. કેટલા થાય? 31. તો અહીંયા આપણે લખીશું 31. 3 નંબર. તો એકમમાં કેટલા મણકા છે એ આપણે ગણીશું. 1 2 3 કેટલા છે? 3. તો અહીં આપણે લખીશું 3. અહીંયા કેટલા મણકા છે દશકમાં? 1 2 ને 3. અહીં પણ 3 છે તો અહીંયા લખીશું 3. તો એકમમાં શું છે? 3 છે.
તો તેની સ્થાન કિંમત કેટલી થાય? 3 જ. કેટલી થાય? 3 જ. જ્યારે દશકમાં તેની સ્થાન કિંમત કેટલી થાય? આપણે આગળ અહીંયા હતું જોઈ ગયા કે તેની સ્થાન કિંમત દશકમાં 30 થાય. કેટલી થાય? 30 થાય. તો 30 વત્તા 3 બરાબર કેટલા થાય? 30 વત્તા 3 બરાબર કેટલા થાય? 0 3 તો 3 3 ના 3 કેટલા થાય? 33. કેટલા થાય? 33 થાય. બરોબર. 4 નંબર એકમમાં મણકા ગોળી જોઈએ. કેટલા મણકા છે? 1 2 3 4 ને 5 કેટલા છે? 5. તો અહીં આપણે લખીશું 5. અને દશકમાં કેટલા મણકા છે? 1 2 ને 3 3 છે. તો અહીં 3 લખીશું. તો એકમમાં 5 છે. એકમમાં 5 છે તો 5ની સ્થાન કિંમત કેટલી થાય? એકમમાં 5 છે તો 5ની સ્થાન કિંમત 5 જ થાય. જ્યારે 3 દશકમાં છે, 3 દશકમાં છે તો 3ની સ્થાન કિંમત 30 થાય. કેટલી થાય? 30. 30 વત્તા 5 બરાબર કેટલા થાય? 0 5 તો 5 3 ના 3 30 ને 5 35 થાય. કેટલા થાય? 35. તો અહીં આપણે લખવાના 35. 5 નંબર. તો પહેલાં જોઈશું, એકમ જ જોવાનું હોય પહેલાં શરૂઆતમાં. 1 2 3 4 5 ને 6 કેટલા છે? 6 મણકા છે. તો 6 લખીશું. 1 2 3 4 5 ને 6 આ પણ 6 છે, દશમમાં પણ 6 છે અને એકમમાં પણ 6 છે. તમે પહેલાં શરૂઆત એકમથી થાય, એકમ દશક એવી રીતે થાય. એટલે પહેલાં શરૂઆત એકમથી ગણતરી કરવાની, પછી દશકની કરવાની. બરાબર. આમાં મણકા ગોળીમાં પહેલાં એકમથી જ આપણે શરૂઆત કરવાની, પછી દશકમાં જવાની. બરાબર. તો પહેલાં 6ની સ્થાન કિંમત એકમમાં કેટલી થાય? 7 થાય. કેટલી થાય? 7 થાય. જ્યારે દશકમાં 6ની સ્થાન કિંમત 60 થાય. કેટલી થાય? 60. તો 60 વત્તા 6 બરાબર કેટલા થાય? 60 વત્તા 6 બરાબર કેટલા થાય? કેટલા થાય? 6 0 6 6 ના 6 કેટલા થયા? 2 સગડા કેટલા થાય? 66. કેટલા થાય? 66 થાય. 6 નંબર એકમમાં 1 પણ મણકો નથી. તો 0 નો 0 0 નું શું આવે? 0 આવે. પછી 1 2 3 4 5 6 7 ને 8 કેટલા મણકા છે? 8. દશકમાં 8 મણકા છે એટલે આપણે 8 લખીશું. 8ની સ્થાન કિંમત દશકમાં કેટલી થાય? દશકમાં 8ની સ્થાન કિંમત કેટલી થાય? બોલો તમે. હા, વિચારો. 8ની સ્થાન કિંમત 80 થાય. દશકમાં 8ની સ્થાન કિંમત 80 થાય. કેટલી થાય? 80. 80 વત્તા 0 0 2 0 જ આવે અને 8 ના 8 કેટલા થાય? 80. 80 વત્તા 0 તો 80 જ આવે. કેટલા થાય? 80 જ. 7 નંબર. કયો નંબર આવ્યા આપણે? 7 નંબર એકમ. તો એકમમાં મણકા ગોળીમાં કેટલા મણકા છે? 1 2 3 4 ને 5 કેટલા છે? 5. તો અહીં આપણે લખીશું 5. હવે દશકમાં જોઈએ કેટલા મણકા છે. 1 2 3 4 5 6 ને 7 કેટલા છે? 7. તો એકમમાં 5 છે તો 5ની સ્થાન કિંમત 5 જ આવે. જ્યારે દશકમાં 7 છે. કેટલા છે? 7 છે. તો 7ની સ્થાન કિંમત 70 થાય. કેટલી થાય? 70. તો 70 વત્તા 5 7ની સ્થાન કિંમત 70 થાય. અને 5ની એકમમાં છે એટલે એકમમાં હોય તો 5 જ થાય. 70 વત્તા 5 બરાબર કેટલા?
જીરો પાંચ તો પાંચ, સાતના સાત, સાત પાંચ કેટલા થાય? પંચોતેર. કેટલા થાય? પંચોતેર. તો અહીંયા લખવાનું પંચોતેર, સાત પાંચ પંચોતેર. તો અહીંયા લખીએ આપણે પંચોતેર, બરાબર. આઠ નંબર, હવે નંબર આવ્યા આઠ. આઠમાં કેટલા મણકા, ગોળીમાં મણકા કેટલા છે એ આપણે જોઈએ. પહેલાં ગણવાના, તો જ ખબર પડે કે કેટલા મણકા છે. એક બે ત્રણ ને ચાર, એક બે ત્રણ ને ચાર, કેટલા છે? ચાર. તો એ લખીશું ચાર. દસકમાં કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. દસકમાં કેટલા મણકા છે? આઠ. કેટલા છે? આઠ. તો આઠ લખવાના છે. તો એકમમાં ચાર છે, તો ચારની સ્થાન કિંમત કેટલી થાય? ચાર જ થાય. કેટલી થાય? ચાર. અને આઠ દસકમાં છે, તો આઠની સ્થાન કિંમત કેટલી થાય દશકમાં? તો એસી થાય. એસી ને ચાર, એસી વત્તા ચાર બરાબર કેટલા થાય? ચોર્યાસી. કેટલા થાય? ચોરાસી. એસી ને ચાર ચોરાસી, એસી પછી એક્યાસી, બ્યાસી, ત્યાસી અને ચોરાસી. આઠ ચોક ચોર્યાસી થાય. કેટલા થાય? ચોર્યાસી થાય. અહીંયા એકમ અને દશક આપણે જોયા, ખાલી સ્થાન પૂરા કરો આપણે જોયું. આ આપણે એકથી આઠ એકમ અને દશક ભણ્યા. હવે આપણે જોઈશું ખાના પૂરા કરો. ખાના પૂરા કરો એ આપણે હવે જોઈશું. તો એક નંબર, ત્રણ દશક બે એકમ. આ ઉદાહરણ આપેલું છે આપણે. ત્રણ દશક બે એકમ, ત્રણ દશકમાં છે એટલે ત્રણના કેટલા થાય? ત્રીસ. વત્તા બે એકમમાં છે, બેના બે થાય, વત્તા બે બરાબર કેટલા? ઝીરો. બે તો બે, ત્રણના ત્રણ. ત્રીસ વત્તા બે બરાબર કેટલા થાય? બત્રીસ થાય. કેટલા થાય? બત્રીસ. બે નંબર, ચાર દશક નવ એકમ. ચાર દશક નવ એકમ, તો ચાર દશકમાં છે, તો ચાર દશકમાં છે, તો ચારની સ્થાન કિંમત કેટલી થાય? ચાલીસ. કેટલી થાય? ચાલીસ. તો આપણે અહીંયા લખીશું ચાલીસ વત્તા નવ એકમમાં છે. નવ એકમમાં છે, એકમમાં નવ છે એટલે નવના નવ જ થાય. કેટલા થાય? નવ થાય. કેટલા થાય? નવ. ઝીરો નવ કેટલા થાય? નવ જ થાય. ચારના ચાર. ચાલીસ વત્તા નવ બરાબર કેટલા થાય? ઓગણપચાસ. ચાલીસ વત્તા નવ એટલે ઓગણપચાસ થાય. ચાલીસમાં નવ મેરે કેટલા થાય? નવ. અહીંયા સરવારો કરવાનો છે આપણે. કેટલું શું કરવાનું છે? સરવારો. ત્રણ નંબર, ચાર દશક ત્રણ એકમ. ચાર દશક ત્રણ એકમ, તો ચાર દશકના સ્થાનમાં છે. ચાર દશકના સ્થાનમાં છે, તો ચારની સ્થાન કિંમત કેટલી થાય? ચાલીસ. તો ચાલીસ વત્તા ત્રણ એકમમાં છે, ત્રણ એકમમાં છે એટલે ત્રણના ત્રણ જ થાય. એકમમાં એની સ્થાન કિંમત ત્રણ જ થાય. ચાલીસ વત્તા ત્રણ બરાબર કેટલા? ચાલીસ વત્તા ત્રણ બરાબર અહીંયા કેટલા થાય એ અહીંયા લખવાના છે. આ બંનેનો સરવારો કરવાનો. ચાલીસમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? એકતાલીસ, બેતાલીસ અને તેતાલીસ. ચોક તેતાલીસ થાય. ઝીરો ત્રણ તો ત્રણ, ઝીરો ત્રણ તો ત્રણ, ચારના ચાર કેટલા થયા? તેતાલીસ થાય. ચાલીસ વત્તા ત્રણ બરાબર તેતાલીસ. ચાર નંબર, આપણને અહીંયા આપ્યું નથી, આપણે જાતે લખવાનું છે. પચાસ વત્તા સ અહીં પણ નથી આપ્યું. પચાસ એ દશકમાં છે એટલે પચાસની, પચાસને દશકમાં કેવી રીતે લખવાના? પાંચ દશક. પચાસના દશકમાં પાંચ દશક.
અને સ એકમ, પાંચ દશક સ એકમ, આ પાંચ દશક એટલે 50 થઈ ગયા, સ એકમ. 50 વત્તા 100 બરાબર કેટલા? 50 અને 60નો સનો સરવાળો કરવાનો, 50 ને 100 કેટલા થાય અહીંયા મૂકવાના. 0 સ 0 સ તો સ 5 ના 5, 5 સગર 56 થાય, કેટલા થાય? 50 વત્તા 100 બરાબર 56 થાય. અહીંયા આપણે ઉપર કહ્યું એવી દેખાવાનું, 60 વત્તા 4, 4 એકમમાં તો એકમના 4 ના 4 જ આવે. 60 તો 60 દશકમાંથી તો 60 ના 100 થાય, દશક 100 દશક થાય, 100 દશક એટલે એની સાત કિંમત 60 થાય, બરાબર. તો અહીંયા શું લખીશું? 100 દશક 4 એકમ, 100 દશક 4 એકમ, 60 વત્તા 4 બરાબર કેટલા થાય? 0 4, આ 0 4નો સરવાળો કરવાનો તો 4 જ આવે. એ પહેલાં એકમમાં લખવાના, પછી સના સ જ આવે, એટલે 60 ને 4 કેટલા થાય? 60 ને 4 કેટલા થાય? 64 થાય. કેટલા થાય? 64. સ નંબર તો આપણને ડાયરેક્ટ સીધું 81 આપે છે. શું આપ્યું છે? 81. તો એકમમાં શું છે? 1 છે અને દશકમાં 8 છે. એકમમાં 1 છે અને દશકમાં 8 છે. તો આપણે લખીશું 8 8 દશક અને 1 એકમ, 1 એકમ. તો 8 દશકમાંથી તો 8ની સ્થાન કિંમત કેટલી થાય? 80માં 8ની સ્થાન કિંમત દશકમાં કેટલી થાય? 80. તો અહીં આપણે લખીશું 80 વત્તા, એકમમાં 1 છે તો એકમમાં 1 છે તો એકમની 1 છે તો એકમમાં એની સ્થાન કિંમત 1 જ થાય. તો અહીં આપણે 1 લખીશું. શું લખીશું? 1. 80 વત્તા 1 બરાબર કેટલા આવે? 81 આવી જાય. 81 01 તો 1 8 ના 8, આવી રીતે આપણે લખવાનું છે. 7 નંબર, કયો નંબર આવ્યા? 7 નંબર. 8 દશક 9 એકમ, 8 દશક 9 એકમ. તો 8 દશકના સ્થાનમાં છે. 8 ક્યાં છે? દશકના સ્થાનમાં છે. તો 8ને આપણે કેવી રીતે લઈશું? 8 દશકમાં છે તો 8માં દશકમાં તો 8ની સ્થાન કિંમત કેટલી થાય? 80. કેટલી થાય? 80 વત્તા 9 એકમમાં છે. 9 એકમમાં છે એટલે 9ની સ્થાન કિંમત 90 થાય. 80 વત્તા 9 બરાબર કેટલા થાય? 80 વત્તા 9 બરાબર કેટલા થાય? 0 9 તો અહીંયા 9, 8 ના 8, 8 ના 8 એટલે 8 9 કેટલા થાય? 89. કેટલા થાય? 89. 8 9 89. તમે અંક અને શબ્દમાં શીખ્યા એ તો ખબર પડશે કે 8 9 89 થાય, બરોબર. 8 નંબર તો આપણને અહીંયા પહેલાં કશું નહીં આપ્યું, અહીંયા આપ્યું છે 90 વત્તા 7 બરાબર કેટલા? 90 વત્તા 7 ખાલી જગ્યામાં કેટલા લખવાના હશે? આપણે 7 એકમમાં છે એટલે 7ની સ્થાન કિંમત 7 જ થાય, અને દશકમાં 90 છે. 9ની 90 કોની સ્થાન કિંમત થાય? 90 એ 9ની સ્થાન કિંમત, દશકમાં 9ની સ્થાન કિંમત 90 થાય. તો આપણે એ લખીશું 9 દશક 9 9 દશક 7 એકમ 7 એકમ, 9 દશક 7 એકમ. 90 વત્તા 7 બરાબર કેટલા?
90 + 7 બરાબર કેટલા સરવાળો કરવાનો છે? 0 7, તો 7 લખવાના અહીંયા. 9 ના નીચે કંઈ નથી એટલે 9 જ આવે. 9 ને 7 કેટલા થાય? 97. 90 ને 7 97. 97 7 97. 9 નંબર સદસક 0 એકમ. સદસક 0 એકમ, 0 નો એકમ તો 0 જ આવે. 0 નો એકમ શું આવે? 0 જ આવે, કારણ કિંમત સદસકમાંથી સની સ્થાન કિંમત 60 થાય. સ દશકના સ્થાનમાંથી એટલે એની સ્થાન કિંમત 60 થાય. કેટલી થાય? 60 થાય. 60 વત્તા 0, 0 તો 0, સના સ 60 વત્તા 0 તો 60 થાય. એનો સરવાળો 60 આવે. 10 નંબર કયો આયા? 10 નંબર તો કંઈ લખ્યું નથી. 80 વત્તા 8 કેટલા? 80 8 સમાશે એકમના સ્થાનમાં. 8 એકમના સ્થાનમાં એટલે 8ની સ્થાન કિંમત તો આ 8 જ આવે. 80 દશકના સ્થાનમાંથી તો દશકમાં શું આવે? 80 સ્થાન કિંમત છે એ શાની છે? 8ની. 8 દશકની સ્થાન કિંમત 80 થાય એટલે અહીંયા આપણે લખીશું 8 દશક 8 દશક અને 8 એકમ. 8 દશક અને 8 એકમ. 80 વત્તા 8 બરાબર કેટલા? 80 વત્તા 8 બરાબર કેટલા? 0 8 તો 8. 8 ના 8. 80 વત્તા 8 બરાબર 88 થાય. કેટલા થાય? 88 બેઠા 88 થાય. 11 નંબર અહીંયા કંઈ નથી આપ્યું, ખાલી સ્થાન છે. અહીંયા ખાનું પૂરવાનું છે. અહીંયા 99 આપ્યું છે. શું આપ્યું છે? 99. 9 શામાં છે? પહેલાં આ 9 એકમમાં છે અને આ 9 દશકમાં છે. તો આપણે પહેલાં લખવાનું 9 દશક 9 દશક અને 9 એકમ. 9 દશક અને 9 એકમ બંનેમાં 9 જ છે તો 9 દશક છે. તો 9ની સ્થાન કિંમત કેટલી થાય? દશકમાં 9ની સ્થાન કિંમત 90. કેટલી થાય? 90. તો એ 90 લખશું વત્તા 9 એકમમાં છે તો 9 એકમમાં છે તો 9ની સ્થાન કિંમત 90 થાય. 90 વત્તા 9 બરાબર કેટલા? 99. 90 વત્તા 9 બરાબર 99. 0 9 તો 9. 9 ના 9 99 થાય. 2 નવડા 99 થાય. 12 નંબર 9 દશક 5 એકમ. 9 દશક 5 એકમ તો 9 દશકમાં કેટલા થાય સ્થાન કિંમત? 90. કેટલી થાય? 90. તો અહીં લખીશું 90 વત્તા 5. અહીંયા 5 લખીશું, એકમમાં 5 છે તો 5 જ આવે. 90 વત્તા 5 બરાબર કેટલા થાય? 0 5 તો 5. 9 ના 9 કેટલા થાય? 95 થાય. કેટલા થાય? 95 થાય. અહીંયા આપણે એકમ દશકમાં ખાલી ખાના પૂર્યા એમાં આપણે એ બંનેના એકમ દશકના સરવાળા કર્યા બરાબર, એ આપણે શીખ્યા. એકમ કોને કહેવાય અને દશક કોને કહેવાય? એકમમાં એકમની સ્થાન કિંમત કેટલી થાય અને દશકમાં દશકની સ્થાન કિંમત કેટલી થાય એનો અભ્યાસ કર્યો આપણે. હવે આપણે જોઈશું આગળ જોડકા. જોડકા જોડો. તો જોડકા જોડોમાં જોડો 1 દશક 5 એકમ. 1 દશક 5 એકમ. 1 દશક એટલે 1 દશકમાં છે એટલે 10 અને 5 એકમ. 10 વત્તા 5 બરાબર કેટલા થાય? 10 અને 5 કેટલા થાય? તો 15 થાય. કેટલા થાય? 15. ના વત્તા આવી રીતે લખી શકો 10 વત્તા 5 બરાબર 15. તો આપણે આને જોઈશું ક્યાં? 15 સામે. 15ની સામે આપણે અને આને જોડીશું, જોઈન કરીશું. બીજો નંબર 2 દશક 4 એકમ. 2 દશક 4 એકમ. 2 દશકમાં છે એટલે એના 20 થાય. 20 વત્તા 4 કેટલા થાય? 24. કેટલા થાય? 24 થાય.
તો આને આપણે એનો બંનેનો સરવાળો કેટલો થાય 24, તો અને 24 સામે જોઈન કરીશું, 24 સામે જોઈન કરીશું. 4 દશક 2 એકમ, 4 દશક 2 એકમ, 4 દશકમાં છે અને 2 એકમમાં છે. 4 દશકમાં એટલે 40 અને 2, 40 વત્તા 2 બરાબર કેટલા થાય 42, કેટલા થાય 42 થાય. તો 42 જ્યાં હોય ત્યાં જોઈન કરવાનું અને આપણે 42 સામે જોઈન કરીશું. આપણે 42 સામે જોઈન કર્યું. હવે 5 દશક 1 એકમ, 5 દશક 1 એકમ, 5 દશક 1 એકમ, 5 દશકમાં એટલે 50 ને 1 કેટલો થાય 51, કેટલા થાય 51 થાય. એટલે આપણે આને 51 સામે જોઈન કરીશું. 3 દશક 100 એકમ, 3 દશકમાં થાય એટલે એની સ્થાન કિંમત 30 થાય. 30 વત્તા કેટલા થાય, 100 ની એકમ મસાયેલી સના 100 થાય. 30 ની 100 કેટલા થાય, 37 થાય. કેટલા થાય, 37. તો આને 37 સામે જોઈન કરીશું આપણે. 6 નંબર, 6 દશક 3 એકમ, 6 દશક 3 એકમ, સ્થાન કિંમત દશકમાં 60 થાય. કેટલી થાય, 60 થાય. 3 એકમમાં છે તો 3 ની સ્થાન કિંમત 3 થાય. 60 વત્તા 3 બરાબર કેટલા થાય, કેટલા થાય 63. તો અહીં આપણે 63 સામે જોઈન કરીશું. 7 દશક 8 એકમ, 7 દશક 8 એકમ, તો 7 ની 7 સમાશે દશકમાં છે તો એની સ્થાન કિંમત 70 થાય. એ થાય 70 વત્તા 8 એકમમાં છે એટલે 8 ની સ્થાન કિંમત 8 થાય. 70 વત્તા 8 બરાબર કેટલા થાય, 70માં 8 ઉમેર દો, 7 8 78, કેટલા થાય 78. તો 78 સામે આપણે આને જોઈન કરીશું. 8 નંબર, 8 દશક 7 એકમ, 8 દશક 7 એકમ, 8 ની સ્થાન કિંમત કેટલી થાય, દશકમાં 8 ની સ્થાન કિંમત 80 અને 7 ની 7 એકમમાં છે તો 7માં 7 જ થાય. આ 78 અને આ 87 બે અવરોધ ના થઈ જાય જોઈન કરવામાં, એ ધ્યાન આપવાનું બરાબર, ભૂલ ના થાય એવી રીતે જોઈન કરવાના. આવી રીતે 8 ની સ્થાન કિંમત 80 વત્તા 7, 80 ને 7 કેટલા થાય, 0 7 2 7 આવે અને 8 તો કેટલા થયા, 87. કેટલા થયા, 87. તો 87 સામે આને જોઈન કરીશું. આને આપણે તો આપણે આ જોયું, જોડકા જોડવાનું, ધ્યાનથી જોડકા જોડવાના, બીજાનું બીજામાં જોડાઈ ના જાય એ ધ્યાન આપવાનું છે. હવે આપણે હોમવર્ક કરીશું. હોમવર્કમાં લખવાનું છે ગણિત ગમતની નોટમાં. અગાઉ આપણે એક પ્રશ્ન લખ્યો હતો, હવે એના પછી બીજા પ્રશ્નો લખવાના છે. હું તમને લેસનમાં આપું છું લખવાનું છે બરાબર. લેસનમાં તમારે પહેલાં તો ખાલી સ્થાન પૂરો, આ લેસનમાં તમારે લખવાનું છે. 1 2 3 4 5 6 7 ને 8, 8 તમારે મણકા ઘોડી દોડીને મેં લખ્યું એવી રીતે તમારે લખવાનું છે, સમજીને તમારે લખવાનું છે. આગળ બીજું લખવાનું છે તમારે, આ ખાના પૂરા કરો, ખાના પૂરા કરો, આ તમારે લખવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, આ 1 થી 12 તમારે આ ખાલી ખાના પૂરા કરવાના. મેં તમને સમજાવ્યું એવી રીતે સમજીને જ લખવાનું છે. પછી આગળ આ લખવાનું છે બીજું લેસનમાં, આ લખીને પછી આ લખવાનું જોડો, આ જોડકા જોડવાના છે. મેં તમને કરાવ્યું એવી રીતે આ જોડકા જોડવાના છે બરાબર. આવી રીતે જોડકા જોડીને તમારે વ્યવસ્થિત
જોડવાના અને વ્યવસ્થિત અક્ષરે સારા અક્ષરે લખવાનું છે. અહીંયા આપણો ભાગ બે પૂરો થાય છે. આપણે હવે આગલા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.